આ તરફ સુરતમાં અજીબો ગરીબ ચોરીની ઘટના બની ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય કે દુનિયાનો સૌથી ચપાળ અને હોશિયાર ગણાતા પોપટની ચોરી થઈ ગઈ છે આફ્રિકન ગ્રે નામના પોપટની ચોરીથી ઉમરા પોલીસ તેની શોધખોળ હાથ ધરી છે સુરતના કમલભાઈ છેલ્લા છ વર્ષથી બજરંગી નામથી ઓળખાતા આફ્રિકન ગ્રે નામના પોપટને તેમના ઘરમાં રાખતા હતા પરંતુ અતિ કિંમતી ગણાતા પોપટની ચોરીથી તેમનો સમગ્ર પરિવાર વિષાદમાં છે કમલભાઈએ પોલીસને આફ્રિકન ગ્રે પોપટ ચોરી કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે જેના સહારે પોલીસે ચોરી થયેલા બજરંગીની તપાસ શરૂ કરી છે મારો આફ્રિકન ગ્રે પોપટ હતો તે મારા ઘરેથી રવિવારે અઢીથી ત્રણ ની વચ્ચે બહાર નીકળી ગયો અને ત્યાંથી પસાર થતા બે ત્રણ છોકરાઓ હતા એને પકડીને લઈ ગયા એ અહીંયા ગોપીપુરામાં એક ચાઇનીઝની લારી ચલાવતો છોકરો છે એની પાસે છે અમે બધા અમારા પક્ષીઓના ગ્રુપમાં ને એમાં બધા આ ફોરવર્ડ કરી દીધેલો મેસેજ અને સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે એનાથી એ માણસ તો ઓળખાઈ ગયો છે એટલે અમને ખબર પડી કે આ ભાઈ પાસે જ છે

અનાપુરગઢ અને નાના સીમમાં ખેડૂતોએ દીપડાથી પરિવાર અને બચાવવા ખેતરમાં કરી રહ્યા રહ્યા છે છે વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરી ગુરુવારના સવારે નાના મેળાની સીમના ખેતરમાં દીપડો દેખાયો જેને ગામના ખેડૂત પર હુમલો કરી તેને ઘાયલ કર્યો તે બાદ બે દિવસ સુધી વન વિભાગની ટીમ દીપડાની શોધખોળ હાથ ધરી રહી હતી પરંતુ દીપડો હાથ ના લાગતા હાલ સર્ચ ઓપરેશન બંધ કરાયું છે દીપડો રાજસ્થાનના ભમરિયા ગામની સીમ તરફ છે હમણાં પણ આવ્યો અને બે દિવસથી લોકો બહુ હરાન થાય અને વન વિભાગવાળા આવ્યા હતા પછી એક દાડો એ રહ્યા ખરા પણ એ દીપડો એ હજી રાતનું નીકળી ગયો હવે એ દીપડો જતો રહ્યો રાજસ્થાનમાં એટલે એ લોકો એમ કહે કે તો રાજસ્થાનમાં ગયો એટલે બધું રાજસ્થાનવાળા કરશે પણ એ બધું સરકારને કરવાનું અમારે કોઈ કરવાનું આવતું નથી અને રાતના બી લોકો પૂતા નથી વિનંતી માં રખડતા ઢોર નો આતંક યથાવત છે રાધનપુર હાઈવે પર ટ્રાફિક વચ્ચે બે આંખલાઓની લડાઈથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો રોડ વચ્ચે આંખલાના યુદ્ધથી થોડો સમય વાહન ચાલકો પણ થંભી ગયા હતા મહેસાણા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે મહેસાણા એપીએમસી ને ભાજપે કબ્જે કરી છે ભાજપની પેનલના તમામ ઉમેદવારો વિજયી થયા છે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે હતી ચૂંટણી અગાઉ વેપારી ખરીદ વેચાણ વિભાગની છ બેઠકો હતી બેનરીફ ખેડૂત વિભાગમાં બે બળવાખોર ઉમેદવારો નિહાર થઈ છે આગામી સમયની અંદર જે બે હજાર બાવીસની અંદર જે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે એ અમારી આ સર્વ

પુરુષોત્તમ રૂપાલાએ આ વાત કરી છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવેલા રૂપાલાએ કહ્યું કે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની જેલમાંથી ગુજરાતના માછીમારોની મુક્તિ થઈ હતી અને બાકીની મુક્તિના પ્રયાસો ચાલી રહ્યા છે હાલ ગુજરાતમાં માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે તો તાજરમાં જ મરીન્સે ગુજરાતના માછીમારોને બંધક બનાવી અપહરણ કર્યું હતું મંત્રી રૂપાલાએ કેન્દ્રીય બજેટ અંગે લોકોને સમજ આપી હતી બાદમાં ઓગણીસો એકોતેરના પાક સામેના યુદ્ધમાં ભાગ લેનાર યુદ્ધ જહાજ આઈએનએસ ખુખરીની પણ મુલાકાત લીધી હતી અમરેલી આવીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે એને આપણા વિદેશ મંત્રાલયની સાથે એના પ્રયાસો કરી અને એ પૈકી મને એ લોકો હમણાં જ મળ્યા અને એ પૈકીના કેટલાક માછીમાર ભાઈઓ છૂટી ગયા છે એ પ્રક્રિયાને અમે વધારે તીવ્રતાથી અને વધારે સંવેદના સાથે આગળ વધારવા માટેનો પ્રયાસ કરીશું

એટલે હું ને આશી પટેલ બંને આઈટીઆઈ વાળા આશી પટેલ તો અહિયાં જ કરી છે એટલે આઈટીઆઈ કર્યા પછી તમે સાંસદ થઈ શકો ધારાસભ્ય થઈ શકો સરદાર પટેલ સેવા દળની આવતીકાલથી આશીર્વાદ યાત્રા અમદાવાદથી થી ઉંઝા સુધી યોજાશે આ આશીર્વાદ યાત્રા યાત્રાજી નેતા પુરવીન પટેલે આશીર્વાદ યાત્રા અંગે આપી માહિતી અગાઉ કોરોનાને કારણે કાર્યક્રમો વકૂફ હતા હવે યોજાશે લાલજીભાઈ અમારા વકીલ અમારા પર તેમના આશીર્વાદ લાલજીભાઈ જોડાશે કે નહીં તે ખ્યાલ નહીં આમંત્રણ બધાને છે નવી સમિતિ સમાજના વિકાસના કામો કરવા બની છે એસપીજી ના જૂના હોદ્દેદારોએ નિમણૂક કરેલા નવા સંગઠનની યાત્રા ઉત્તર ગુજરાતની આશીર્વાદ યાત્રાનો પ્રારંભ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે અમારા માનનીય શ્રી અશ્વિનભાઈ બાબુભાઈ પટેલની વરણી કરી છે એમની અધ્યક્ષતામાં અને તમામ અમારા જૂના સાથીદારો દ્વારા પ્રદેશનું એક માળખું અમે થોડા દિવસો પહેલાં નજીકના ભવિષ્યમાં ડિક્લેર કર્યું છે આવતીકાલે તારીખ તેર બે ના રોજ ઉત્તર ગુજરાતથી અમે આશીર્વાદ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે નવા અમારા નવનિયુક્ત અધ્યક્ષ અમારા મા જગતજનની અમારા કુળદેવી મા ઉમિયાના આશીર્વાદ લઈ અને નજીકના જ ભવિષ્યની અંદર એકવીસ હજાર સભ્ય જોડો અભિયાન સાથે એના સંકલ્પ સાથે મા ઉમિયાના ચરણોમાં આશીર્વાદ લઈ અને ફરીથી નવા જુસ્સા સાથે અમે સમાજની વચ્ચે જવાના છીએ લાલજીભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમારા મોટા ભાઈ છે એમના આટલા મોટા થયા છે સમાજની વચ્ચે કામ કરીએ છીએ એટલે અમે એમના આશીર્વાદ લીધા જ છે અને એમના આશીર્વાદ હોય વડીલોના આશીર્વાદ હંમેશા છોકરા ઉપર હોય એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન છે નહીં લાલજીભાઈ આવવાના છે કે નહીં તમે ને પૂછી શકો કદાચ એમનું કોઈ બીજી સીડ્યુલ હોય એના આવે તો એમના ઉપર છે બાકી અમે તો વાત કરી જ છે આપણા માધ્યમથી આમંત્રણ તમામ લોકો જોડાય ગોધરા શહેરમાં થઈને વહેતી મેસરી નદી મૃત પાયે અવસ્થામાં આવી ગઈ છે નદીમાં ઠલવાતું ગટરનું પાણી નદી કાંઠે કરતા આડે ધડ દબાણ અને ઘન કચરાના ખડકલાને કારણે નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો નવી અદ્રશ્ય થવાની શક્યતાઓને નકારી શકાય એમ નથી આ અંગે જનભાગીદારી દ્વારા વિવિધ પ્રયાસો માટે લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા એક્શનમાં આવ્યું છે લોકવિજ્ઞાન કેન્દ્રએ આ મુદ્દે જિલ્લા પ્રશાસનને કેટલાક સૂચન આપ્યા છે જેમાં તજજ્ઞોની કમિટી બનાવવાની નદીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન કરવું અલગ અલગ જગ્યાએ ચેક ડેમ બનાવવા તેમજ નદીમાં ઠલવાતા ગંદા પાણી અને કચરા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે ગોધરાણી નદીમાં પાણી નથી અને એના કારણે અંદર ગંદકી થાય છે અમુક ગટરોના પાણી પણ અંદર જોડાણ છે એનાથી વધુ ગંદકી થાય છે અમુક દબાણો થયેલા છે સર દેખાશે જળસ્તર ઊંચું આવશે અને પર્યાવરણનું ખરા અર્થમાં એક સંવર્ધન કર્યું ગણાશે એટલે એક આપણી તંત્રને અને સરકારશ્રીને એક માગણી છે કે સંસ્થાઓ લોકોનો સહયોગ અને સાથે પ્રશાસન અને તંત્ર પણ કોઈ ગ્રાન્ટ ફાળવીને અથવા કોઈ પ્રોજેક્ટ મૂકીને આ નદીનું સંવર્ધન કરે અને આ નદીને જીવંત કરે એવી અમારી ખાસ માંગણી છે વ્યવસ્થાપન કમિટી અને વ્યવસ્થાપક સમિતિઓ તથા એડમિનિસ્ટ્રેશનની મુખ્ય જવાબદારી છે અને જાગૃત નાગરિકોની પણ આમાં જવાબદારી છે કે એ લોકો પોતાનો મુખ્ય કચરો અને ગંદુ પાણી અંદર ના ઠાલવે અને જો એ બંધ થશે અને ગંદુ પાણી ઠરવા તો બંધ થશે પાણી ચોખ્ખું અંદર આ વહેતું થશે તો ને તો જ એને પુનર્જીવિત કરી શકાશે બનાસકાંઠાથી સમાચાર આંત્રોલની માઇનોર બે કેનાલ તૂટી છે કેનાલ ઓવરફ્લો થતા પાણીના કારણે કેનાલ તૂટી છે કેનાલ તૂટતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા છે વારંવાર બેદરકારીના કારણે બીજી વાર કેનાલ તૂટી ગઈ છે અમદાવાદ હાડકેશ્વરમાં એએમસીની પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો બે કલાક